બેન તમારા બાજુમાંથી દાદાનો ફોન આવ્યો હતો મદદ માટે, બરાબર, અમારા સુરત હેલ્પલાઈન નંબર ઉપર. શું નામ છે તમારું? અનિતાબેન. અને એ ગુજરી ગયા છે, ગુજરી ગયા છે, એના લીધે પછી આ છોકરો મોટો કરી અમે કામ કરીને ખાઈએ. આવીના જે આપણે મળે, જે 10-20-50 જે હોય, આ ઘર કામ કરે એ રીતના. બીજું અત્યારે તમે તમારા મમ્મી છે? મારો ભાઈ નથી, કોઈ નહીં, તમે એકલા છો. હા, આ છોકરો છે તો બ્લાઇન્ડ થઈ ગયો છે, આંખે દેખાતું નહીં, નસ સુકાઈ ગઈ છે. તો ક્યારે થયું આવું? બે વર્ષ પહેલાં. હવે 15મું ચાલે છે. અને પહેલાં તો બધાને ખબર છે, દેખાતું હતું, પણ એકદમ તાવમાં એવું થઈ ગયું છે. તો કેટલી ઈલાજ કર્યો સરકારી દવાખાનામાં, એવું પણ રામ ભરોસે દેખાતો દેખાને તો કંઈ નહીં, જિંદગી અધૂરી છે, આવું જેવું પડશે કે. અને આ તમારા મમ્મી છે? મમ્મી પપ્પા તો ગુજરી ગયા, એમની સાથે રહો છો અત્યારે તમે? હા, મમ્મી જોડે. પછી ક્યાં રહેવું? એકલી ભાડું ક્યાંથી ભરવાનું મારે? એકલીનો આવક આવો હાથ ભાંગી ગયેલો, અને પછી ક્યાંથી આટલી બધી આવક જોઈએ? ને 4-5 હજાર તો ભાડું છે આજકાલ, મળતા નથી ભાડાના. એકલી ક્યાં રહેવા? એટલે તમારા મમ્મી અહીંયા એકલા રહે છે? હા, એકલી જ છે. તમે તમારા મમ્મી જોડે કેટલા ટાઈમથી રહો છો? અહીં જ રહું છું, એટલે થોડાક દિવસ સાસરી ભાઈ, ઘરવાળા ગુજરી ગયા પછી અહીં જ છું. શું થયું હતું તમારા ઘરવાળાને? આ ટીબી જેવું કે એવું થયું હતું, તો દવા ના કરાય, માન્યું નહીં, તાવ આવે છે, તાવ આવે છે. અને એક વર્ષનો જ હતો આ. પછી આ ત્યાંથી મા જોડ છે. આ લોકો પહેલાં લોકો ધ્યાન નહીં આવતા, આટલું થઈ ગયું તો એ કોઈ જણ અંજાજ કે મરી જતું, મરી જાય, રહેતો રહે. અત્યારે તમે કઈ રીતના ઘર પરિવાર ચલાવો છો? આવું ઘર કામ કરે, આ 2-3 ઘરે કામ કરવા જાય, અને ઘર કામ ચલાવે. ઘર કામ કરે ને, વાસણ પોતા, કચરા પોતું. અને હું પહેલાં જતી હતી પેન્ટના ગાર્મેન્ટમાં, આમ મારા પપ્પા ગુજરી ગયા પછી, અને હાથ ભાંગી ગયો ગાડી પછી પડીને, તો ઓપરેશન થયું નહીં, તો હાથ વળી ગયો છે, તો કોઈ કામે હવે નહીં થતું. હા, થતું એને જોઈને મૂંઝાઈ જાય ને. આપણે કહીએ કે અમારી મજબૂરી છે, પણ કોઈ સમજે નહીં ને સામેવાળું કે આવું છે, તો શું થાય? તમારે હાથ કામ નહીં કરે, પછી તમે કેવી રીતના કામ કરશો? એવું છે. ભાઈ આમ હલકું ભારી ઘરે બેઠા બેઠા હવે આવું કાકાની જોડેથી અહીં છે ને, એમને જોતી લઈને કામમાં જેવા કાકા જોડે, એવું ઘરે બેઠા બેઠા થાય, હલકું કામ છે તો. અચ્છા, બાળક તમારો દીકરો ભણે છે કે? હવે તો હાલ તો ઘરે છે, એને કે છે અંધજળમાં, પણ હવે એની થોડી દવા ચાલે છે, તો પછી રાખવું કે ના રાખવું એવું છે, વિચાર કરીએ. તકલીફ છે એને એમ થોડી, ખાઈ સ્કૂલમાં મોકલી દીધી, ખાલી બિલકુલ અંધની વાત કરું છું. એ સ્કૂલમાં તો ના કોઈ ધ્યાન નહીં આવતું બહાર, એટલું એક બે છોકરા ગયા છે ને, તો ધ્યાન નહીં આવતા બરાબર, ખાવાનું ના હાલે. અને આને થોડી કમજોરી છે મગજની, માનસિક જેવું છે થોડું, તો આપણે ધ્યાન કરીને બધું રાખીએ વ્યવસ્થિત, પછી અમારા જોડે રાખીએ ને, ઘર ખર્ચો કાઢીએ, એનો બી ખર્ચો કાઢ, કોઈ કામવાળા કપડાં આવે એ હાલે તો પહેરાવાના. આ બધા બહારથી ન જ આવેલા, ઘરના નથી ખરીદેલા. કોઈ આપે, કોઈ સારા સારા ઘરના હોય તો આપે ને મદદ કરે કે લો અમારા છોકરા તમે પહેરાવો, પહેરાવી નાખીએ. એટલે આજુબાજુ નાના મોટા મદદ કરે, એનાથી તમે તમારું ચલાવો. આજુબાજુ તો ઠીક છે, આમ તો ના ઘર કામ કરવા જાય ને, તો સિંધી હોય, હારા હારા લોકો હોય તો કાઢી નાખે, ડ્રેસ આપે, કોઈ ગાઉન આપે, એમના એ હોય થોડાક દિવસ પહેરે ને કાઢી નાખે, આપણા જેવા ચાલે તો વિધાઈ પહેરીએ. અચ્છા, બા તમારું નામ શું છે? મારું નામ દ્રૌપદી બેન, નામ દેવાય પાટીલ. અચ્છા, 10 સાલ છે? 45 સાલ છે? 40 ને 5. અચ્છા, વધારે પણ આપણે 40-5 બોલતે. અચ્છા અચ્છા, સબસે એના પપ્પાને કઈ ઉડી નોકરી બરાબર, કામ થશે આજે કામ જ કરતી હે. લડકી હે ઓર ઇનકા લડકા હે, કિતને ટાઈમ? 2 સાલ સે યહાં પે રહે રહે. એ તો જબ સે આ કિસકી ગઈ ના તબ સીધે રહે, એ લોકો દેખતે છે તો કા કરેગા. સહી બાત. હા, એ 3રા સાલ હોય આ તો આયેગા ને, 3 મહિના 3 પૂરા હોતા હોય, 6 સાલ લગતા હે. સસરા હરા નહીં, એ તો ધક્કા માર કે લોડ જાય, બોલે એમ કઈ કરી મર ગયા. આજકાલ તો મને તો માલું ધનિયા કૈસી હે. હા, તો એ તો સરાય થઈ આપણે ચાલા તે ઘર કૈસા બી,
અને છે લોક બિચારે સારા હે કોઈ કપડાં દે કોઈ કંઈ દેવે તો ચલતી ગાડી कुछ नहीं, हम हमारा संस्था चलाते हैं सर्वसम्मत फाउंडेशन करके हमारी संस्था है। हाँ। आप जैसे परिवार को छोटी मोटी मदद करते हैं। हाँ। अभी हमारा राशन किट अभियान चलता है और पोपटवा फाउंडेशन सूरत में हमारी संस्था काम करती है। हाँ। तो आपके जैसे 30 से 35 फैमिली को हर महीने हम छोटी मोटी मदद करते हैं और राशन किट चलाते हैं। आपके जैसे बड़ी उम्र के लोग होते हैं। हाँ। उनका कोई सहारा नहीं होता है, हम उनके लिए ये छोटी बहुत मदद करते हैं। तो ठीक है, हम राशन किट लेके आते हैं। બેન, આ મહિનાની રાશન કીટ છે જે નૈયાબેન ઠક્કર છે, નાની મોટી મદદ અમને હર મહિને મોકલાવે છે અને ક્યારેક ક્યારેક કંઈ પણ જરૂર હોય તો અમને મદદ કરે છે। તો બસ અમને આશીર્વાદ આપો કે આવા પરિવાર સુધી, તમારા લોકો સુધી પહોંચી અને નાની મોટી મદદ કરી અને નાનો એવો ટેકો કરીએ। હા, તો એવું કરજો, મદદ તો સારું, બિચારા છોકરાનું કોઈ છે નહીં જોનારું, આગળ પાછા અમે મરી જઈએ તો આને કોઈ જોવાવાળું છે નહીં, એ જ અમે વિચાર કરીને રહીએ કે આને કોણ રાખે। કોઈ હું નોકરી જતી હતી, મારા ઘરવાળા ગુજરી ગયા તો પછી આવું આવું ફ્રેક્ચર આવી ગયું, પડી ગઈ ગાડી પરથી, નોકરી ધૂંટી હતી, પહેલાં ગોતી હતી, એટલે મળી નહીં, અને મળે તો કોઈ રાખે નહીં કે તમારે હાથે તકલીફ છે, તમારો હાથ વળી ગયો, તમે પેનનું વજન કેવી રીતના ઉપાડશો, કે આપણે બે દિવસ રાખે ને પછી કે તમારે તકલીફ છે એટલે તમે ઘરે જ કંઈક કામ કરો તમારે લાયક હોય। પછી ત્યારથી પછી હું ઘરમાં લઈ લઈને સર્કિટ ભરવાનું, કે પહેલાં અહીં એક ભાઈ છે ને ત્યાંનું ચેક કરવા જતી હતી, પછી કાકાનું, પછી એ ઘરે ઘરે બેઠા બેઠા ઘરનું કામ કરીને કરીએ, જે થાય હાથે આ હલકું છે તો થાય, પણ ભારે કામ તો કંઈ ઉચકાય નહીં, હાથ ઊંચો થતો નથી, આ હાથે જ ને જ કામ કરું, વાસણ માંજવાના હાથે, પોતું કરવાનું આ હાથે, હાથ ખાલી ખાવા જેટલો ચાલે, એટલે તમને હાથની તકલીફ છે ને દીકરાને દેખાતું નથી, હા એની નજર છે ને નસ સુકાઈ ગઈ, તો કોઈ ડૉક્ટરે એ સર્ટી આપી છે એની આંખોની, કે હવે કોઈ ગેરંટી નથી સિવિલમાંથી, કે હવે રામ ભરોસે છે, તો એ 100% નથી આપી કે એને થોડો લાભ મળે, 90% આપી છે, એટલે 90% છે તો એને હવે બસ પાસ ને એવું બધું હવે હજુ થતું નથી, કે 100% લાવો, તો હવે 100% હજુ ડૉક્ટર કરી નહીં આવતા, 90% જ આપે છે, અમે ધક્કા કેટલાય ખાધા, સિવિલ છે ને બળિયા લીમડી સુરત ખાતે પોપટવે ફાઉન્ડેશન અને અહીંયા અમારી સંસ્થા સર્વસંમત ફાઉન્ડેશન કામ કરે છે। બસ તો વાંધો નહીં બેન, અમે અત્યારે તમને આવતા 4-5 મહિના માટે રાશન કીટની મદદ કરીશું। તો મિત્રો, આપ જે રીતના જોઈ રહ્યા છો તે રીતના પારિવારિક સમસ્યા એમની જે પણ હોય એમને ધ્યાન નથી, પરંતુ વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અમે અત્યારે એમને મદદ કરીએ છીએ, અને બેનને એમના હસબન્ડને કોઈ પણ કારણસર મૃત્યુ થઈ ગયું છે અને એમના દીકરો એકને એક જ છે અને એને પણ આંખથી દેખાતું નથી, અને એમના મધર છે એમની જોડે રહે છે ઘણા ટાઈમથી, ઘરકામ કરીને પોતાનું ઘર પરિવાર ચલાવે છે, અને બા છે એમને પણ નાનું મોટું ઓપરેશન કરાયેલું છે અને ખૂબ જ ખરાબ પરિસ્થિતિમાં જીવી રહ્યા છે। અમારું એટલું જ હોય છે કે તે લોકોની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અમારી અમે લોકો મદદ કરતા હોઈએ છીએ, અને દરેક જીવને મદદ કરવાનો એક જ ધ્યેય હોય છે, અને જે પણ લોકો હોય છે જેની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અમે મદદ કરવાનો ઉદ્દેશ હોય છે। તો બસ મિત્રો, અમારો આ વિડીયો કમ્પ્લીટલી જોજો, આપના દરેક ગ્રુપમાં શેર કરજો। જય હિન્દ, જય ભારત।